સુરત રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના બનતી અટકી ગઈ છે. ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા એક યાત્રી 30 મીટર સુધી ઘસડાયો હતો, જો કે ગાર્ડની નજર પડતા ઇમરજન્સી બ્રેક મારી હતી, જેને લઈને મુસાફરનો જીવ બચી ગયો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરત રેલવે સ્ટેશને સોમવારે સદનસીબ એક મોટી દુર્ઘટના ટળી છે. ટ્રેનના ગાર્ડની સાવચેતીને પગલે એક મુસાફર ટ્રેનની નીચે આવતા બચી જવા પામ્યો છે. ગાર્ડે સમયસર ઇમરજન્સી બ્રેક લગાવતા જ મુસાફરનો જીવ બચવા પામ્યો છે. આ ઘટના સવારે લગભગ 8:38 ની કલાકે બનવા પામી છે. તે સુરત સ્ટેશને બની હતી ઘટના, જેમાં ટ્રેન નંબર 1991 બાંદ્રા ગોરખપુર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમયે 8:32 કલાકે સુરત સ્ટેશને પ્લેટફોર્મ નંબર 1 પર આવી હતી. 5 મિનિટના રોકાણ બાદ 8:37 કલાકે તે ઉપડી હતી. જોકે થોડી જ વારમાં આશરે 40 વર્ષનો એક મુસાફર ટ્રેનના કોચ B6માંથી ઉતરવાના પ્રયાસમાં પોતાનું સંતુલન ગુમાવી બેઠ્યો હતો. તે સમયે ટ્રેનની ઝડપ 20 કિલોમીટરની હતી. સ્ટેશન પર લોકો મુસાફરને બચાવવા માટે પાછળ દોડવા લાગ્યા હતા. ટ્રેન ગતિ પકડે તે પહેલાં જ ગાર્ડ પ્રિયેશ સિંહની નજર પડતા જ તેનો સહેજ પણ સમય બગાડ્યા વિના ઇમરજન્સી બ્રેક લગાવી દીધી હતી, જેના પગલે ટ્રેન અટકી જવા પામી હતી અને મુસાફરનો જીવ બચી ગયો છે. જોકે ટ્રેન અટકે ત્યાં સુધીમાં 30 મીટર સુધી તે ઘસડાતો રહ્યો હતો. તો ટ્રેનના ગાર્ડ પ્રિયસિંહને જણાવ્યું હતું કે ટ્રેન ચાલુ થયા બાદ મારી નજર અચાનક જ નીચે ઉતરવાની કોશિશ કરનારા મુસાફર પડી. જો હું આ બાબતની સૂચના લોકો પાઇલોટને આપત અને તેઓએ બ્રેક માર ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હોત અને સંભવત મુસાફરનો જીવ કદાચ બચાવવો મુશ્કેલ થઈ જાત. આ સ્થિતિમાં મુસાફરનો જીવ બચાવવા માટે મને ઇમરજન્સી બ્રેક લગાવવી યોગ્ય લાગી. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.